રાજ્યના અલગ અલગ શહેરોમાં રખડતા શ્વાનો અને પશુઓને વિવિધ રોગો થતા હોય છે, જેની સારવાર માટે સરકાર તો કાર્ય કરી રહી છે, પણ આવી સેવા કરવા માટે લોકો પણ કાર્ય કરતા હોય છે. ત્યારે ધાગંદામાં રહેતા આશીષભાઈ ઠક્કર છેલ્લા 4 વર્ષથી આવા પશુઓની સારવાર કરી રહ્યા છે. આશીષભાઈ પહેલા અબોલ પશુઓને ખવડાવવા નીકળતા હતા, ત્યારે ઘાયલ તેમજ બીમાર પશુઓને તેની સારવાર કરવા માટેનો વિચાર આવ્યો. સાથે પોતાની પાસે એક શ્વાન હતું, તે ઈજાગ્રસ્ત થયું હતું. તેની સારવાર માટે તેને તકલીફ પડી હતી, તે તકલીફ બીજા પશુઓને ન પડે તે માટે પશુઓની સારવાર કરવાનું શરૂ કર્યું. છેલ્લા 4 વર્ષમાં 3500 થી 4000 જેટલા પશુઓને સારવાર આપીને પશુઓનું જીવન આપ્યું છે. ધંગધ્રા શહેરમાં ગમે ત્યારે ગમે તે સમયે આશીષભાઈને કોઈનો ફોન આવે તો તે સારવાર માટે જાય છે. તે ઉપરાંત આ પશુઓને સારવાર માટે 1100 ચોરસવાર જગ્યા ઉપર પોતે એક સારવાર કેન્દ્ર ચલાવે છે. જરૂર પડે તો તેને પોતાના સારવાર કેન્દ્ર ઉપર લાવે છે અને તેની સારવાર કરે છે. આજના જમાનામાં કોઈ પણ પશુની સેવા કરવા માટે કાર્ય તે સારું છે, પણ આશીષભાઈ પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ધાંગધ્રાની બ્રાન્ચમાં ક્લાર્કની ફરજ બજાવતા હતા, પણ તેમની બદલી ચોટીલા થતા તેમણે બેંકના અધિકારીને વિનંતી કરી કે હું નોકરી કરવા બહાર જઈશ તો આ પશુઓની સારવાર ન થઈ શકે માટે મને અહીંયા જ રાખવા વિનંતી કરી, પણ તે શક્ય ન બનતા તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. હાલ દરરોજ નવા 4 થી 5 કેસ આવે છે અને તેની સારવાર પણ કરે છે. દર મહિને લગભગ 100 થી 125 જેટલા પશુઓની સારવાર કરવામાં આવે છે અને જ્યારે 1200 થી 1500 જેટલા પશુઓની સારવાર 1 વર્ષમાં કરવામાં આવે છે. દરેક પશુઓ માટે દવા તેમજ તેને લાગતી મેડિકલ વસ્તુઓ સાથે તેમને જમાડવાની વ્યવસ્થા તેમજ તેની રસોઈ બનાવી જાતે જ પશુઓને ખવડાવે છે. સાથે આ પશુઓ માટે એક રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, તેમાં તેને કયો રોગ છે તેમજ તેનો રંગ કયો છે અને તેની સારવાર શું ચાલી રહી છે તેની નોંધ કરવામાં આવે છે. સાથે આશીષભાઈના કાર્યમાં સાથે બહારથી આવેલ તેના મિત્ર જે આ કાર્યથી પ્રભાવિત થઈ અને હાલ તેમને મદદરૂપ થાય છે. સાથે ગ્રામજન પણ આશીષભાઈના આ સેવાના કાર્યને બિરદાવી રહ્યા છે. આશીષભાઈ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે આપણે પણ એક માનવની ફરજ બજાવી તેને તકલીફ ન આપી તેનું ધ્યાન રાખી અને તે આપણા ઉપર નિર્ભર હોય ત્યારે તેને ખોરાક અને પાણી આપવાની આપણી ફરજ છે, તેનું પાલન કરવા વિનંતી કરી હતી. સાથે આગામી દિવસોમાં આ પશુઓ માટે 5 વીઘા જમીનમાં 1 પશુઓની સારવાર માટે 1 કેન્દ્ર ખોલવામાં આવશે. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.